એટલા માટે સમસ્યા હોય જ નહીં અહીંયા દઈશ કે જે સ્વયં પરમાત્માએ આપણને સૌને બતાવ્યું છે કે આ સંસારનો આદિકાળ જેને આપણે સતયુગ સ્વર્ગ તરીકે અને ત્રેતાયુગ રામ રાજ્ય તરીકે યાદ કરીએ છીએ એ બે યુગ એવો સમય હતો કે જ્યારે સંસારમાં કોઈ સમસ્યાઓ નહોતી કોઈ મુસીબત નહોતી કોઈ દુઃખ શાંતિ નહોતા બરાબર છે પણ અત્યારે જે સમયના ગાળામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એને આપણે કહીએ છીએ કે આ કળિયુગ અંતનો સમય છે અને દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ કે સમસ્યાઓ તો વધતી જ જાય છે બરાબર છે એટલે એવું તમારું કહેવું છે દીદી કે આ જે સમસ્યાઓ અવારનવાર આવે છે કોઈ પણ જાતની હોય એની પાછળ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે એવું કહેવા માંગો છો આપ બેશક પરંતુ સમય પણ આ સ્થિતિમાં ક્યારે આવે છે કારણ કે સમય પણ એક પરિબળ છે કે જે આપણા જીવન સાથે જોડાયેલું છે અને એટલા માટે આપણા જીવન આપણા મન વચન કર્મ જ્યારે શ્રેષ્ઠ હોય છે તો સંસાર સ્વર્ગ હોય છે અને જીવનમાં સદાકાળના સુખ અને શાંતિ હોય છે પણ જ્યારે આપણા વાણી અને કર્મ ભ્રષ્ટ થાય છે દુખદાયી બને છે તમુ પ્રધાન બને છે તો આ સંસારની સ્થિતિ પણ તમુ પ્રધાન બને છે એટલે સમયની સાથે સાથે સમયને જે પ્રભાવિત કરે છે એ તો મનુષ્યના કર્મ છે એટલે આપણે એમ કહી શકીએ કે જન્મ જે કર્મો પતિત બનતા ગયા એના પરિણામ સ્વરૂપે આજે દિન પ્રતિદિન દુઃખ અશાંતિ રોગ શોક સમસ્યાઓ વિઘ્નો વધતા જાય છે બરાબર એટલે આ બંને કારણ છે એટલે સમસ્યા આવા પાછળ અત્યારે આપણે ઈચ્છતા ના તો અચાનક જાત જાતની સમસ્યાઓ આવે ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિ સક્સેસફુલ બિઝનેસમેન હોય કાયમ યોગ્ય નિર્ણયો લેતો હોય અને છતાં એકદમ બિઝનેસમાં બહુ જ મોટો લોસ થઈ જાય અથવા ઘરમાં કોઈ યુવાન વ્યક્તિનું દીકરા કે દીકરીનું અચાનક મોત થઈ જાય તો આવી બધી સમસ્યાઓ જે અચાનક સર્જાય છે ત્યારે વ્યક્તિ એનો સામનો કરી શકતો નથી અથવા તો એનો સામનો કરવામાં એને ખૂબ જ તકલીફ પડે છે તો આ બધી બાબતમાં પણ તમે કીધું એમ કોઈ કાર્મિક એકાઉન્ટનું ઇન્વોલ્વમેન્ટ છે અથવા તો આવનારા સમયનો કોઈ મહત્વનો રોલ છે એ તમે અમારા દર્શક મિત્રોને સમજાવશો આ બધા પાછળનું કારણ પણ એક અમુક આપણા કર્મ એવા છે જેને આપણે સામાજિક પાપ કહીએ છીએ તો એનું એક સામૂહિક પ્રભાવ અથવા પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે આજે દુનિયા ખરાબ થતી જઈ રહી છે કોના કારણે કોઈ એક વ્યક્તિને કારણે નહીં કોઈ એક વર્ગને કારણે નહીં પરંતુ મારા તમારા અને બધાના દ્વારા જાણીએ અજાણીએ નાના મોટા એવા કોઈ ના કોઈ ખોટા કામ થઈ રહ્યા છે જેને કારણે સંસાર દિન પ્રતિદિન તો આપણને ચર્ચામાંથી યોગ્ય વિકલ્પ કયો હોય એવી ઘણા બધા વિચાર બિંદુઓ મળે છે તો આ વિષય ઉપરની ચર્ચા આપણે આવતા એપિસોડમાં પણ ચાલુ રાખીશું તો આજે હું અહીં ચર્ચાને સમાપ્ત કરું છું તો મને રજા આપશો નમસ્કાર